નમસ્કાર મિત્રો, એજ્યુકેશન અપડેટ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજના વિડીયોમાં જોઈશું મુખ્ય સેવિકા માટેના ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક, જે સરકારની જરૂરી સ્કીમો છે એમાંથી મુખ્ય સેવિકા એક્ઝામમાં 35 ગુણનું ડિપાર્ટમેન્ટલ ક્વેશ્ચન પૂછાય છે, જેમાં વિવિધ યોજનાઓ, ગવર્મેન્ટ સ્કીમ તેમજ મુખ્ય સેવિકાની કામગીરી અને ફરજોને લગતા પ્રશ્નો 35 ગુણના પૂછાય છે. તો એ બાબતમાં આજના વિડીયોમાં જોઈશું ચિરંજીવી યોજના, બાળ સખા યોજના અને જનની સુરક્ષા વિશે આજના વિડીયોમાં અભ્યાસ કરીશું. તમે અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકનને દબાવી દેજો, જેથી આવનાર તમામ એક્ઝામના વિડીયો મટીરિયલ તમને મળતા રહેશે. તો જોઈએ આજનો વિડીયો. ચિરંજીવી યોજના વિશે જોઈએ તો એક નંબરમાં ચિરંજીવી યોજના છે. જે યોજનાને શું માપદંડો છે તો એ વિશે, આ યોજનામાં ગરીબી રેખા હેઠળની એટલે કે બીપીએલ કાર્ડ ધરાવતી કુટુંબની પ્રસૂતા બહેનો તથા ગરીબી રેખા ઉપરની એપીએલ કાર્ડ ધરાવતી પરંતુ આવકવેરો ન ભરતી હોય તેવા અનુસૂચિત જનજાતિ કુટુંબોની પ્રસૂતા બહેનોને લાભ આપવામાં આવે છે. એટલે કે આ ખાલી અનુસૂચિત જનજાતિના કુટુંબોને લાભ આપવામાં આવે છે, જે બીપીએલ કાર્ડ ધરાવતા હોય અને આવકવેરો ન ભરતા હોય એવા એપીએલ કાર્ડ ધારકોને પણ આ યોજનાનો લાભ મળવાપાત્ર છે. જે લાભાર્થી પાસે બીપીએલ કાર્ડ ઉપલબ્ધ ન હોય તેમણે તેમના વિસ્તારમાં તલાટી કે મંત્રી અથવા સરપંચ, મામલતદાર, મુખ્ય અધિકારી પાસેથી આવકનું પ્રમાણપત્ર મેળવવાનું રહેશે. એટલે કે જેમની પાસે બીપીએલ કાર્ડ ઉપલબ્ધ ન હોય તે વિસ્તારના તલાટી કે મંત્રી, સરપંચ, મામલતદાર પાસે આવકનું પ્રમાણપત્ર મેળવવાનું રહેશે. યોજના અંતર્ગત સહાય અને લાભ, એટલે કે યોજનાના શું લાભ છે તે વિશે જોઈએ તો, આ યોજના હેઠળ પ્રસૂતા બહેનો સરકાર દ્વારા નક્કી કરાયેલ ખાનગી દવાખાનામાં વિનામૂલ્યે પ્રસૂતિ કરાવી શકે છે. એટલે કે પ્રાઇવેટ દવાખાનામાં પણ વિનામૂલ્યે પ્રસૂતિ કરાવી શકે છે. દવાખાનામાં દાખલ થનાર પ્રસૂતાએ દવાખાનામાં કોઈ પણ રકમ ચૂકવવાની હોતી નથી. એટલું જ નહીં પણ સારવાર માટેની જરૂરી દવાઓ પણ ડૉક્ટર જ આપશે અને તે પણ વિનામૂલ્યે. ઉપરાંત પ્રસૂતાને દવાખાને આવવા ભાડા પેટે રૂપિયા 200 ડૉક્ટર દ્વારા રોકડા આપવામાં આવશે. એટલે કે ટ્રાન્સપોર્ટેશનનો જે ચાર્જ હોય એના ભાડા પેટે 200 રૂપિયા આપવામાં આવે છે. યોજનાનો લાભ મેળવવા માટેની પદ્ધતિ, એટલે કે યોજનાનો લાભ કઈ રીતે મેળવવો. યોજનાનો લાભ લેવા માટે ફોર્મ ભરવાનું થાય છે અને તેની સાથે જરૂરી દસ્તાવેજો જેવા કે બીપીએલ કાર્ડની નકલ અથવા આવકનો દાખલો મૂકવાનો થાય છે. આ યોજનાનો લાભ ક્યાંથી મળશે તો જિલ્લામાં ચિરંજીવી યોજનામાં જોડાયેલ ખાનગી સ્ત્રી રોગ નિષ્ણાત, જે ખાનગી સ્ત્રી રોગ નિષ્ણાત ડૉક્ટર હોય ત્યાંથી આ યોજનાનો લાભ મળી શકે છે. યોજનાની રૂપરેખા જોઈએ તો માતા અને બાળ મૃત્યુદર ઘટાડવા માટેની આ યોજના છે. એટલે કે માતા અને બાળકોનો જે મૃત્યુદર ઓછો થાય એ માટેની આ યોજના છે. માતાની પ્રસૂતિ સંબંધિત સમસ્યાઓ નિવારી શકાય તે માટે ચિરંજીવી યોજના અમલમાં મૂકવામાં આવી છે. આ યોજના ગરીબી રેખા હેઠળ જીવતી મહિલાઓ માટે છે. સહાય કોને મળી શકે છે તે વિશે જોઈએ તો, ગરીબી રેખા હેઠળ જીવતા કુટુંબની હોય છે. એટલે કે જે ગરીબી રેખા નીચે જીવી રહ્યા છે એ લોકોને માટેની આ યોજના છે. મળવાપાત્ર સહાય, એટલે કે સહાય કેટલી મળે છે તો આમાં લાભાર્થીને 200 રૂપિયા પ્રસૂતિના ટ્રાન્સપોર્ટેશન માટે તેમજ રૂપિયા 50 પ્રસૂતા સાથે આવનાર દાયણ અથવા સહાયક માટે. એટલે કે જે સગર્ભા સ્ત્રી હોય
એની જોડે જે સહાયક હોય એને પણ 50 રૂપિયા ભાડા પેટે મળે છે. કયા આધાર પુરાવા રજૂ કરવા? તો રેશનકાર્ડની નકલ, BPL હોવા અંગેનો પુરાવો, સુવર્ણ જયંતી કાર્ડ. અરજી ક્યાં કરવી? તો જોઈએ સ્થાનિક આંગણવાડી કેન્દ્રોનો સંપર્ક સાધો. અરજીપત્રક, નિયત અરજીપત્રમાં અરજી કરવી. આ યોજના ચિરંજીવી યોજના છે. એનો ક્યારથી શરૂઆત થઈ? તો ઓક્ટોબર 2006થી આ યોજનાની શરૂઆત થઈ હતી. યાદ રાખજો, આ પૂછાઈ શકે છે એક્ઝામમાં. ચિરંજીવી યોજનાની શરૂઆત ઓક્ટોબર 2006થી થયેલી છે. યોજનાનો મુખ્ય હેતુ છે માતાઓ અને બાળકોના બચાવ માટે અમલમાં મૂકવામાં આવેલી યોજના સગર્ભાવસ્થા તેમજ પ્રસૂતિ દરમિયાન થતા માતૃમરણને અટકાવવા માટેની છે. પ્રસૂતિ દરમિયાન અને પ્રથમ અઠવાડિયા દરમિયાન થતા બાળમરણ અટકાવવા માટે, કે નાના બાળક જે જન્મેલા હોય એમના મૃત્યુદરનો ઘટાડો થવા માટે આ યોજના છે. યોજના વિશે માહિતી, રાજ્યમાં માતા મૃત્યુનું પ્રમાણ તેમજ બાળ મૃત્યુદર ઘટાડવાનો હેતુ છે. રાજ્ય સરકારશ્રીના અભિગમને પરિપૂર્ણ કરવા ચિરંજીવી યોજનાનો અમલ કરવામાં આવે છે. લાભાર્થી ગરીબી રેખા હેઠળ જીવતા હોવાનો પુરાવો આપતું BPL એટલે કે બિલો પોવર્ટી લાઈન કાર્ડ બતાવવાનું રહેશે. એટલે કે BPLનું કાર્ડ ધરાવતા હોય તો એ કાર્ડ બતાવવાનું રહેશે. યોજનાનો લાભ કોને મળી શકે? તેના માટે કોને મળવું તેની વિગત છે. આ યોજના અંતર્ગત પ્રસૂતા માતાને ખાનગી દવાખાનામાં વિનામૂલ્યે પ્રસૂતિ તથા તે અંગેની તપાસ સેવાઓ મળશે. એટલે કે ખાનગી દવાખાનું, પ્રાઇવેટ દવાખાનું હોય તો એ અંતર્ગત વિનામૂલ્યે પ્રસૂતિ અને તેની સારવારના ત્યાંથી તેમને મળી રહેશે. આ યોજના અંતર્ગત માન્ય ખાનગી દવાખાનામાં પ્રસૂતિ માટે જનાર પ્રસૂતા માતાને વાહન ભાડાને શહેરી વિસ્તાર માટે ₹100 તથા ગ્રામ્ય વિસ્તાર માટે ₹200 દવાખાનામાં જ રોકડા આપવામાં આવશે. પ્રસૂતા માતા સાથે જનાર સહાયક એટલે કે જે જોડે હોય એને ₹50 દવાખાનામાં જ રોકડા આપવામાં આવશે. આ યોજના લાભાર્થી ગરીબી રેખા હેઠળ જીવતા હોવાનો પુરાવો આપતું BPL કાર્ડ બતાવવાનું રહેશે અથવા તો આવકના દાખલાનું પ્રમાણપત્ર આધારે પણ લાભ મળવાપાત્ર છે. બીજી યોજના છે બાળ સખા યોજના. યોજનાનું નામ છે બાળ સખા યોજના. જે આ યોજનામાં ગરીબી રેખા હેઠળના એટલે કે BPL કાર્ડ ધરાવતા કુટુંબના 30 દિવસ સુધીના નવજાત શિશુઓ તથા આવકવેરો ન ભરતા હોય તેવા અનુસૂચિત જનજાતિના તથા વાર્ષિક ₹2,00,000ની વાર્ષિક આવક ધરાવતા નિયો મિડલ ક્લાસ કુટુંબના તમામ નવજાત શિશુઓને લાભ આપવામાં આવે છે. એટલે કે બાળ સખા યોજનામાં 2,00,000થી ઓછી આવક ધરાવતા, BPL કાર્ડ ધરાવતાને તમામને લાભ આપવામાં આવે છે. આ યોજના અંતર્ગત સહાય લાભ. આ યોજના હેઠળ લાભાર્થી નવજાત શિશુઓને આ યોજનામાં જોડાયેલા ખાનગી બાળરોગ નિષ્ણાતો દ્વારા તેઓની હોસ્પિટલમાં નવજાત શિશુઓને લગતી કોઈપણ બીમારી માટે નિઃશુલ્ક સેવા આપવામાં આવે છે. એટલે કે આ યોજનામાં જે નિષ્ણાત બાળરોગના ડૉક્ટરો હોય છે એમને નિઃશુલ્ક સેવાઓ આપવામાં આવે છે. બાળરોગ નિષ્ણાત નવજાત શિશુના સગાને વાહન વ્યવહાર માટે ₹200 લેખે વાઉચર રૂપે સહી લઈને તુરંત જ ચૂકવી દેવામાં આવે છે. આ યોજનાનો લાભ મેળવવા માટેની પદ્ધતિ જોઈએ તો જે બાળકોનો જન્મ સરકારી સંસ્થાઓ અથવા ચિરંજીવી યોજના હેઠળ થાય તેમજ ઘરે જન્મ થયેલ હોય અથવા ઘરે ગયા પછી 30 દિવસની ઉંમર સુધીના આ યોજનાનો લાભ મળવાપાત્ર છે. કોઈપણ આરોગ્ય કર્મચારી આશા દ્વારા તે રિફર થયેલ હોવો જોઈએ. યોજનાનો લાભ જોઈએ તો જિલ્લામાં જોડાયેલ ખાનગી બાળરોગ નિષ્ણાત તબીબોને ક્યાંથી મળશે? તો ચિરંજીવી યોજનાની અનોખી સફળતાથી
પ્રેરાઈને ગુજરાત રાજ્ય સરકારે બાળ સખા યોજનાની શરૂઆત કરી. આ યોજના અંતર્ગત ચિરંજીવ યોજનાના અંતર્ગત જન્મેલા નવજાત શિશુઓની એક માસ સુધીની તમામ સારવાર વિનામૂલ્યે આપવામાં આવે છે. નવજાત શિશુને 48 કલાકમાં 2 વખત બાળરોગ નિષ્ણાત દ્વારા તપાસ કરવામાં આવે છે અને જો ઘનિષ્ઠ સારવારની જરૂર પડે તો તેને ઘનિષ્ઠ સારવાર વિભાગમાં વિનામૂલ્યે સારવાર આપવામાં આવે છે. આ યોજના અંતર્ગત નવજાત શિશુને દવા, લેબોરેટરી અને અન્ય તમામ મેડિકલ સેવાઓ 1 માસની ઉંમર સુધી વિનામૂલ્યે મળી રહે છે. જન્મ સમયે બીસીજી અને પોલિયોની રસી પણ આ યોજના અંતર્ગત લાભાર્થી બાળકને વિનામૂલ્યે આપવામાં આવે છે. અલકા મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ બાળ સખા યોજના સાથે શરૂઆતથી જ સેવાઓ આપી રહી છે. ગુજરાત સરકારના બાળ મરણને નાથવા આ ભગીરથ પ્રયાસ ભાગીદારીથી સંસ્થાનો ગૌરવ છે. હવે જોઈએ જનની સુરક્ષા યોજના. આ યોજનામાં ગરીબી હેઠળની બીપીએલ કાર્ડ ધરાવતી કુટુંબની પ્રસૂત બહેનો, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ કુટુંબોના તમામ પ્રસૂત બહેનોને લાભ આપવામાં આવે છે. જે લાભાર્થી પાસે બીપીએલ કાર્ડ ઉપલબ્ધ ન હોય તેમને તેઓના વિસ્તારમાં તલાટીકમ મંત્રી, સરપંચશ્રી, મામલતદાર, મુખ્ય અધિકારી પાસે આવકનું પ્રમાણપત્ર મેળવવાનું હોય છે. યોજના અંતર્ગત લાભ. આ યોજના હેઠળ લાભાર્થીને રૂપિયા 700 ગ્રામ્ય વિસ્તારમાં તેમજ રૂપિયા 600 શહેરી વિસ્તારમાં પોષણયુક્ત ખોરાક, પ્રસૂતિ સમય થતો દવાનો ખર્ચ કે અન્ય કોઈ ખર્ચને પહોંચી વળવા માટે સગર્ભાવસ્થાના છેલ્લા 3 મહિના સમયગાળામાં ચૂકવવામાં આવે છે. એટલે કે ગ્રામ્ય વિસ્તાર હોય તો ત્યાં 700 રૂપિયા, શહેરી વિસ્તારમાં 600 રૂપિયા જેમના ખોરાક માટે ચૂકવવામાં આવે છે. આ યોજનાનો લાભ મેળવવાની પદ્ધતિ. આ યોજનાના અંતર્ગત સહાય માટે સ્ત્રી આરોગ્ય કાર્યકર પાસે ફોર્મ ભરવાનું રહેશે અને સાથે બીપીએલ કાર્ડનો અથવા આવકનો પુરાવો લગાવવાનો રહેશે. તો આશા રાખીશ કે વિડીયો તમારી માટે ખૂબ જ ઉપયોગી રહેશે. વિડીયોને લાઇક કરજો, તમારા દરેક મિત્રો સુધી શેર કરજો. આવા જ નવા વિડીયો સાથે, નવા મટીરિયલ સાથે ફરી મળીશું. વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.